આપણી દુનિયામાં 75% પાણી અને 25% જમીનમાં સૂકી જમીન આવેલી છે. નવાઈની વાત એ છે કે આ 25% જમીન પણ કોઈએ પૂરી જોઈ નથી. આ દુનિયામાં 1/2થી પણ વધારે જમીન એવી છે કે જેના વિશે હજુ પણ આપણે જાણતા નથી. આમ જમીન પર ઘટાદાર જંગલો, વાદળ સાથે વાતો કરતા ઊંચા પર્વતો, દૂર દૂર સુધી વિસ્તરાયેલ રણપ્રદેશો આવેલા છે જ્યાં મનુષ્યનું જવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આપણને ખબર તો છે કે આ જમીન પર શું છે. પૃથ્વીનો એક ભાગ એવો છે કે જે જાણીને નવાઈ લાગે, એ છે સમુદ્ર. આ સમુદ્ર વિશે મનુષ્યો 5% જાણે છે. સમુદ્ર કેટલો ઊંડો છે, તેની સપાટી કેટલી સુધી વિસ્તરાયેલી છે, એમાં માછલી સિવાય બીજી કઈ પ્રજાતિઓ જોવા મળે છે તથા સમુદ્રની સપાટી નીચે કેટલા રહસ્યો છુપાયેલા છે તે જાણવા માટે નોલેજ પાવર ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. સમુદ્ર એટલો ઊંડો છે કે આપણા વિચારો પણ પહોંચી શકતા નથી. ઘણી બધી વૈજ્ઞાનિક શોધખોળ તથા તારણોને આધારે જાણવા મળ્યું છે કે આ સમુદ્રમાં દુનિયાના બધા જ પહાડો, બધી જ જમીનો તથા બિલ્ડિંગોને કાપીને આપણે સમુદ્રમાં ફેંકીએ તો આપણી પૃથ્વી 3 કિલોમીટર સુધી પાણીથી ભરાઈ જાય. સમુદ્રની ઊંડાઈને સમજવા માટે એક અંદાજ મુજબ આપણે સમુદ્રના કિનારાથી સમજ મેળવીએ. સમુદ્રના કિનારાથી 40 મીટર ઊંડે સુધી સ્કુબા ડ્રાઈવરને જવાની પરવાનગી હોય છે, જ્યારે 93 મીટરની ઊંડાઈએ પ્રખ્યાત બ્રિટિશ લુસિતાનિયાના જહાજનું ભંગાર મળી આવ્યું હતું, જે 1950માં ડૂબી ગયું હતું. તેનાથી થોડા વધારે 100 મીટરની ઊંડાઈમાં તરવૈયા જાય તો તેમના શરીરના આંતરિક ભાગો કામ કરવાનું બંધ કરી દે છે. તેમ છતાં હર્બર્ટ નીત નામના ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ 214 મીટર ઊંડાઈ સુધી જઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ હર્બર્ટ નીચે એક જ શ્વાસ લઈને બનાવ્યો હતો. અહીંથી વધારે ઊંડાણમાં જઈએ તો 332 મીટર સુધી સ્કુબા ડ્રાઇવિંગનો વર્લ્ડ રેકોર્ડ બનેલો છે, જે ઇજિપ્તના અહમદ ગબરે બનાવ્યો હતો. જો અહમદ ગબર 111 મીટર નીચે ગયા હોત તો સમુદ્રની ઊંડાઈ 443 મીટર થાય, જે ન્યૂયોર્કના એક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલી છે. એનાથી વધારે 500 મીટર ઊંડાણમાં જઈએ તો દુનિયાની સૌથી મોટી બ્લુ વેલ માછલી તરી શકે છે, જેનું વજન 1,50,000 કિલોગ્રામ જેટલું છે. આ માછલી 500 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે. અને અમેરિકન સી વુલ્ફ સબમરીન એક આધુનિક ટેકનોલોજી ધરાવતું સબમરીન છે, જે 500 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે. જો એનાથી આગળ 535 મીટર ઊંડાઈએ જવામાં આવે તો પાણીનું દબાણ એટલું વધી જાય છે કે જાણે કે એક માણસ પર મોટી તાજી ભેંસ ઊભી રહે. પરંતુ એમ્પરર પેગ્વિન્સમાં એટલું વજન સહન કરવાની શક્તિ હોવાથી તે 535 મીટરની ઊંડાઈએ પણ સહજ રીતે તરી શકે છે. એનાથી વધારે 830 મીટર નીચેની ઊંડાઈમાં તો દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફાને ઉલટાવીને સમુદ્રમાં નાખીએ તો તેની ટોચ દેખાઈ જાય. આ સમુદ્રની એવી સપાટી છે કે જ્યાં સૂર્યના કિરણો પણ પહોંચી જાય છે. પરંતુ આપણે તેનાથી થોડા નીચે 1,000 મીટરની ઊંડાઈએ જઈએ તો ત્યાં સમુદ્રનો એવો ભાગ શરૂ થાય છે જે સ્કેરી ઝોન તરીકે ઓળખાય છે. અહીંથી નીચે સૂર્યના કિરણો પણ પહોંચતા નથી અને ચારે બાજુ અંધકાર જોવા મળે છે. આ સ્થળે પાણીનું દબાણ 1,500 PSI જેટલું થઈ જાય છે. આ દબાણ એટલું હોય છે કે જે એક જંગલી ભેંસ એક સિક્કા ઉપર ઊભી હોય. આમ નવાઈની વાત એ છે કે આ સ્કેરી ઝોનમાં જાયન્ટ સ્ક્વિડ પણ જોવા મળે છે, જે ઊંડા સમુદ્રનો એક ભયાનક જીવ છે. એનાથી વધારે 1,280 મીટરની ઊંડાઈ પર લેધરબેક સી ટર્ટલ નામનો કાચબો જોવા મળે છે. આ કાચબો દુનિયાના બધા જ કાચબાઓમાં સૌથી મોટા કદનો હોય છે, જેનું વજન 700 કિલોગ્રામ સુધી હોય છે. 2,000 મીટરની ઊંડાઈ પર બ્લેક ડ્રેગન ફિશ નામની માછલી જોવા મળે છે, જે સમુદ્રના અંધારાની જેમ કાળી હોય છે. તેને ફ્લેશ લાઇટ વડે જોઈ શકાય છે. તેની આંખોનું તેજ એટલું બધું વધારે હોય છે કે તે અંધારામાં સહેલાઈથી જોઈ શકે છે. તેનાથી નીચે 2,250 મીટરની ઊંડાઈમાં સ્પમવેલ અને કોલોસલ સ્ક્વિડ નામની ખૂબ જ ભયાનક માછલી જોવા મળે છે. કોલોસલ સ્ક્વિડ 14 મીટર લાંબી, 750 કિલોગ્રામ વજનવાળી અને તેની એક આંખ ખાવાની ડીશ જેટલી મોટી હોય છે. તેની પૂંછડીઓ જેવા ટેન્ટેકલ્સમાં ખૂબ જ તીક્ષ્ણ દાંત આવેલા હોવાથી
તે પોતાના શિકારીને પકડીને મારી શકે છે. કોલોસલ સ્ક્વિડ અને સ્પર્મ વેલ એકબીજાના દુશ્મન હોય છે. બે રોડ રોલર મશીનના વજન જેટલી ભારે સ્પર્મ વેલને કોલોસલ સ્ક્વિડ પકડી લઈને તેને સહેલાઈથી મારી શકે છે. આમ આ મરેલ સ્પર્મ વેલના શરીર પર જે નિશાન જોવા મળે છે તે કોલોસલ સ્ક્વિડના ટેન્ટેકલ્સથી બનેલા છે. મિત્રો, સમુદ્રની આ ઊંડાઈ તો એક શરૂઆત છે. 3,800 મીટરની ઊંડાઈમાં પ્રખ્યાત ટાઇટેનિક જહાજ જે હજુ પણ ત્યાં જોવા મળે છે. હજુ વધારે નીચે જઈએ તો 4,000 મીટરની ઊંડાઈએ સમુદ્રનો એવો ભાગ શરૂ થાય છે જેને અબેસલ ઝોન કહે છે, જ્યાં પાણીનું દબાણ 11,000 PSI થઈ જાય છે. એટલે પાણીનું વજન એક ભારે વજનદાર હાથી એક સિક્કા પર ઊભો રહે. અહીંયા વિચિત્ર પ્રકારની માછલીઓ પણ જોવા મળે છે, જેવી કે ફિંગટૂથ, એંગલર ફિશ અને વાઇપર ફિશ. 4,781 મીટરની ઊંડાઈમાં બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામેલા જહાજોનું ભંગાર હજુ પણ જોવા મળે છે. એનાથી નીચે જઈએ તો 6,000 મીટરની ઊંડાઈએ સમુદ્રનો એવો ભાગ શરૂ થાય છે જેને ધ હેડલ ઝોન કહે છે. આ હેડલ ઝોનના પાણીનું દબાણ સમુદ્રના કિનારાના પાણીના દબાણ કરતાં 1100 ગણું વધી જાય છે. એટલે અહીં પાણીનું વજન એટલું બધું વધારે હોય છે કે જે એક સાદી બુલેટ પ્રૂફ ગાડીને એક જ ઝટકામાં તોડી નાખે. એનાથી વધારે નીચે 6,500 મીટરની ઊંડાઈએ જઈએ તો US નેવીની આ રિસર્ચ સબમરીન જઈ શકે છે. તેને DSV એલ્વિન કહે છે. આ એ જ સબમરીન છે જેને ટાઇટેનિક જહાજને દરિયામાંથી શોધી કાઢ્યું હતું. સમુદ્રમાં 8,840 મીટરની ઊંડાઈએ માઉન્ટ એવરેસ્ટની ટોચ આવી શકે છે જો એને ઉલટાવીને સમુદ્રની સપાટીમાં ડૂબાડવામાં આવે તો. એનાથી પછી 10,898 મીટરની એવી ઊંડાઈ આવી જાય છે કે જ્યાં 2012માં જેમ્સ કેમરોન પોતાના સબમરીનમાં ગયા હતા, પરંતુ 1960માં ડોન વોલ્સ અને જેક્સ પિકાર્ડ નામની બે વ્યક્તિઓ એનાથી પણ વધારે ઊંડાઈએ જવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ બે વ્યક્તિઓ TST નામના સબમરીનમાં 10,916 મીટરની ઊંડાઈએ ગયા હતા. આ સબમરીનને અહીં પહોંચવામાં 5 કલાક લાગ્યા હતા, પરંતુ અહીં પાણીનું દબાણ એટલું બધું વધારે હતું કે આ સબમરીનના એક ભાગમાં તિરાડ પડવાથી તેમને તરત જ પાછા ફરવું પડ્યું. હજુ સમુદ્રમાં નીચે જઈએ તો 10,972 મીટરની ઊંડાઈ છે, જેટલું ઊંચું એક વિમાન હવામાં ઉડી શકે છે. વિમાનમાં બેસીને બારીમાંથી નીચે જમીન પર જોતા જે ઊંચાઈનો અહેસાસ થાય છે તેટલો જ ઊંડો સમુદ્રનો આ ભાગ જમીનથી નીચે આવેલો છે. બસ છેલ્લે સમુદ્રની ઊંડાઈમાં મનુષ્ય એટલે સુધી જઈ શક્યો છે જેની ઊંચાઈ એક હવામાં ઉડતા વિમાન કરતાં પણ વધારે છે, જે લગભગ 11,000 મીટર થાય છે. સમુદ્રના આ પોઈન્ટ સુધી જવાવાળા વ્યક્તિ ફોર્મર નેવલ ઓફિસર વિક્ટર વેસ્કોવો છે. વિક્ટરે આ સાહસ સબમરીનમાં એકલા જ બેસીને કર્યું હતું. સમુદ્રની આ જગ્યા ચેલેન્જર ડીપ તરીકે ઓળખવામાં આવે છે, જે ગોવા માલેન્ડથી 300 કિલોમીટર દૂર છે. સમુદ્રના કિનારાથી 11,000 મીટર અથવા 35,000 ફૂટ નીચે ગયા હોવા છતાં સંશોધનકર્તાઓનું માનવું છે કે સમુદ્રની ઊંડાઈનો અંત નથી. આ એ જ પોઈન્ટ છે જ્યાં મનુષ્ય પહોંચી શક્યો નથી, અને આ સમુદ્રમાં મનુષ્યએ જે કંઈ પણ જોયું છે તથા જ્યાં પણ ગયો છે તે સમુદ્રનો ફક્ત 5% જ ભાગ માનવામાં આવે છે. સમુદ્રના 95% ભાગમાં કેવી કેવી પ્રજાતિઓ જોવા મળે છે તથા કેવા રહસ્યો છુપાયેલા છે તે હજુ સુધી કોઈને પણ જાણવા મળ્યું નથી. આશા છે કે તમને નોલેજ પાવર ગુજરાતી ચેનલનો આ વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા જ વિડીયો સાથે.